હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારું નામ સુથાર વિરલ યોગેશભાઈ છે. આજે આપણે એક બીજો નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે લિટમસ પેપર બનાવો. એટલે કે લિટમસ પેપરનું કામ છે કે લાલ કલર હોય તો એને ભૂરો કરવો અને ભૂરો હોય તેને લાલ બનાવવો. તો આપ સૌ આ શાંતિથી વિડીયો નિહાળજો. વિદ્યાર્થીઓ સાથે એમના વાલીઓએ ખાસ બેસું, વાલીઓએ આ પ્રયોગ એકવાર જુઓ. એકવાર જોયા બાદ કઈ કઈ સાધન સામગ્રીઓની જરૂર છે તેની માહિતી તમારે તમારા વિદ્યાર્થીઓને એટલે કે તમારા બાળકોને આપવી. તો ચાલો આપણે આ પ્રયોગ તરફ આગળ વધીએ. ચાલો વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ પહેલાં તમારે એક વ્હાઇટ કાગળ લેવાનું રહેશે. હવે ત્યારબાદ થોડા ફૂલો લઈ એને ઘસવાનું રહેશે એ કાગળ પર. ધીમે ધીમે ઘસવાનું રહેશે, કાગળ ફાટી ન જાય એની ખાસ કાળજી રાખવી. એટલે તમારા ગુલાબની પાંખડીનો જે રસ હશે એ આ કાગળ પર આવી જશે અને કાગળ જાંબલી રંગનું દેખાશે. ધીમે ધીમે હરવા હાથે આખા કાગળ પર તમે એનો રસ પ્રસરાવી દો. આમ તમારો આખો કાગળ એટલે કે કાગળનો ટુકડો જાંબલી રંગ જેવો થઈ જશે. ઘસાઈ ગયા બાદ તમારે આ કાગળને 2 થી 3 મિનિટ માટે સુકાવવાનો રહેશે. જુઓ, આ પ્રમાણે તમારો કાગળ જાંબલી રંગનો થઈ જશે. ચલો હવે આપણે 3 અલગ અલગ વાડકી લઈ સૌથી પહેલા બેકિંગ પાવડર એ થોડો તમારે નાખવાનો રહેશે અને થોડું પાણીનું મિશ્રણ નાખવાનું રહેશે. થોડું પાણી નાખ્યા બાદ તમારે એને બરાબર હલાવવાનું રહેશે. એને હલાવવા માટે તમારે આ બટ્સ લેવા પડશે, જેની મદદથી તમે એને સારી રીતે હલાવી શકો. એટલે એક મિશ્રણ થઈ જશે. નંબર 2, બીજી વાડકીની અંદર તમારે થોડો લીંબુનો રસ નાખવાનો રહેશે. એની અંદર પણ બીજું એક બર્ડ્સ મૂકવાનું રહેશે. અને ત્રીજી વાડકીની અંદર તમારે થોડો વિનેગર નાખવાનો રહેશે. આમ તમારે ત્રીજી વાડકીની અંદર બીજું એક બર્ડ્સ મૂકવાનું રહેશે. 3 બર્ડ્સ અલગ રાખવાના, એટલા માટે કે એકનો કલર બીજા પર લાગે નહીં. અને એ કલરવાળું બર્ડ્સ જ્યારે આપણે એ વાડકીની અંદર બોલીએ ત્યારે એનો કલર એની અંદર પ્રસરી જાય છે, એટલા માટે આપણે અલગ અલગ રાખવાના રહેશે. તો હવે આપણો પ્રયોગ શરૂ થાય છે. અહીંયા જુઓ, આ જાંબલી કલરનું કાગળ તમને અહીં જોવા મળે છે. 2-3 મિનિટ સુકાઈ ગયા બાદ થોડું તમને કડક જોવા મળશે કાગળ. હવે આના તમારે 3 સરખા કે 4 સરખા ભાગ કરવાના રહેશે, અથવા તો ઊભું અથવા તો આરી પટ્ટીઓ કાપવાની રહેશે. કાપવા માટે કાટરનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તમે એને આવી રીતે ઘડી વાળીને પણ તમે કરી શકો છો. જુઓ આ એક પટ્ટી,
एम कुल त्रण पट्टीओ आपणे कापवानी रहेशे। हवे तमारे कोई पण एक पट्टी लई पहली पट्टी पर जे तमे बेकिंग पाउडर नाख्यो छे एक डिशनी अंदर तेनी अंदर बर्ड्स गोरी तमारे एने लगावानुं रहेशे। जो विद्यार्थी मित्रों हवे जे पट्टी पर आपणे गुलाबनुं फूल घस्युं हतुं एज पट्टी पर आपणे बेकिंग पाउडरनी मददथी एने आपणे बर्ड्स वडे घस्युं तो एनो कलर आपणे बदलायेलो जोवा मळे छे। एटले के एसिड अने बेजनो क्षार एसिड अने बेजना मिश्रणने कारणे आ वस्तु बने छे। હવે પટ્ટી નંબર બે એની અંદર આપણે લેમન જ્યુસ એટલે કે લીંબુનું જ્યુસ રસ તેને બર્ડ્સ વડે આ પટ્ટીની ઉપર રગડીશું। જો વિદ્યાર્થી મિત્રો આ પહેલી પટ્ટીનો કલર જુઓ નંબર બે બીજી પટ્ટીનો કલર જુઓ આમ એસિડ અને બેઝના મિશ્રણને કારણે કલરોમાં તફાવત જોવા મળે છે। હું આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો જરૂર ગમ્યો હશે। તમે આ ઘરે પ્રયોગ જરૂર કરજો અને ખૂબ જ મજા આવશે કરવાની અને આમાંથી આપને કંઈક ને કંઈક જાણવા મળશે। આનું મુખ્ય કારણ મેં તમને દર્શાવ્યું કે એસિડ અને બેઝના સારોના મિશ્રણને કારણે લાલ લિટમસ પેપર ભૂરું બને છે અને ભૂરું લિટમસ પેપર લાલ બને છે। ધન્યવાદ।